જય સ્વામિનારાયણ. ધોરણ છ ગુજરાતી મીડિયમ, વિષય ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 1/1/2021, નવું વર્ષ શરૂ થયું છે. દરેકને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આપનું વર્ષ શુભદાયી નીવડે તેવી પ્રભુને પ્રાર્થના. આજે આપણે સેમ ટુ ની અંદર યુનિટ 1 ની વાત કરતા હતા, તો યુનિટ 1 આપણો પાઠ છે. યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા. ટેસ્ટ ઓફ ઇન્ડિયાની અંદર, ટેસ્ટ ઓફ ઇન્ડિયા એક્ટિવિટી 1 કવિતા જોઈ, અને એક્ટિવિટી 2 ની અંદર આપણે ડાયલોગ જોતા હતા. અડધા ડાયલોગ જોયા હતા, અડધા ડાયલોગ બાકી હતા. તો એક્ટિવિટી 2માં એ અને બી આપી છે, તો એ જોઈ લીધી. હવે બી જોઈએ. તો બીની અંદર સીન નંબર 1, સીન નંબર 2, આ રીતે સીન 4 સુધી ડાયલોગ આપ્યા છે. રૂપેશ અને મિસ્ટર પરીખ બંને વાતો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક પ્રશ્ન થાય, ડાયલોગ શા માટે? તો માય ડિયર ફ્રેન્ડ્સ, ઇન અવર ગુજરાત મેની પીપલ લર્ન ઇંગ્લિશ, ટીચ ઇંગ્લિશ, બટ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. સો ગવર્મેન્ટ ઇન્ટેન્શન હાઉ ટુ સ્પીક અવર ગુજરાત પીપલ, એન્ડ સો હી ઇન્ક્લુડ ડાયલોગ ચેપ્ટર ઇન અવર કોર્સ. સો વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ સ્પીક સમવન, વિચ સેન્ટેન્સ વી યુઝ, ઇન વિચ કન્ડિશન, કઈ પરિસ્થિતિમાં કયું વાક્ય બોલવું, એ શીખવું. મિત્રો, અત્યારે યુટ્યુબની અંદર ઘણા બધા ઇંગ્લિશ સ્પીકિંગના વિડીયો છે. આપ પ્રેક્ટિસ કરીને પણ ઇંગ્લિશ શીખી શકો છો, બટ યુ હેવ ક્યુરિયોસિટી ઇઝ નેસેસરી ફોર એવરી સ્ટુડન્ટ. દરેક વિદ્યાર્થીનામાં જિજ્ઞાસા હોવી જરૂરી છે. ઇંગ્લિશ સ્પીકિંગ ઇઝ નોટ ડિફિકલ્ટ, વી ઓનલી ડિફિકલ્ટ ઓન ધ અર્થ. આપણે જ પૃથ્વી ઉપર મુશ્કેલ ભર્યું કાર્ય છીએ મિત્રો, એ સિવાય કશું કાર્ય મુશ્કેલ ભર્યું નથી. તો આપણે ટ્રાય કરવાનો છે, આજે 2 વાક્ય ઇંગ્લિશમાં બોલીએ, આવતીકાલે 3, પછી 3, પછી 3, પછી 5, પછી 10, એમ કરતાં કરતાં આપણે ઇંગ્લિશ બોલતા શીખવાનું છે મિત્રો. અહીંયા રૂપેશ કહે છે, ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પરીખ કહે છે, ઓ રૂપેશ ગુડ ઇવનિંગ, વોટ્સ ધ મેટર, શું બાબત છે, વોટ્સ ધ મેટર. રૂપેશ સેડ, સર વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ, મને ચા પત્તી આપશો. મિસ્ટર પરીખ સેડ, ઓફકોર્સ હિયર દે આર આર હી. રૂપેશ સેડ, થેન્ક યુ સર. આપણે બધા મે આઈ કમિંગ સર કહીએ છીએ, થેન્ક યુ બોલીએ છીએ. આ 2 વાક્ય તો બોલીએ જ છીએ મિત્રો, તો હજુ પણ બીજા 2 વાક્ય વધારીએ, પાછા ફરી વાર બીજા 2, એમ કરતાં કરતાં આપણે પણ ઇંગ્લિશ બોલતા શીખી જઈએ મિત્રો. મિસ્ટર પરીખ સેડ, ઓ મિતેશ પ્લીઝ કમ, વોટ હેપન્ડ, શું બન્યું. મિતેશ સેડ, થેન્ક યુ સર, કેન યુ ગીવ મી સમ મિલ્ક, મને થોડું દૂધ આપશો. મિસ્ટર પરીખ સેડ, લેટ મી સી, આઈ હેવ અ લિટલ મિલ્ક, મારી પાસે થોડું છે, બટ આઈ વિલ ગીવ યુ હાફ કપ ઓફ મિલ્ક, અડધો કપ આપીશ. થેન્ક યુ સર ફોર બીંગ કાઇન્ડ ઓફ ટુ મી, તમે મને અડધો કપ દૂધ આપ્યું બદલ આપનો આભાર. રાજુ સેડ, ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ રાજુ, નાવ વોટ ડુ યુ વોન્ટ, તારે શું જોઈએ છે. રાજુ સેડ, સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર, મને ખાંડ આપશો. મિસ્ટર પરીખ સેડ, વેલ યસ હિયર ઇટ ઇઝ, આ રહી, થેન્ક યુ સર, થેન્ક્સ ફોર હેલ્પ. કોઈ ખાંડ માગે છે, કોઈ ચાપત્તી માગે, કોઈ દૂધ માગે છે. મિત્રો, આપણે પણ આવું બધું માગીએ છીએ, તો આપણે આવા જ વાક્યનો ઉપયોગ કરી કે સર પ્લીઝ ગીવ મી સમ સુગર, આવું વાક્ય બોલીએ. પ્લીઝ ગીવ મી પેન્સ, પ્લીઝ ગીવ મી પેન્સી. મિસ્ટર પરીખ સેડ, ઓ સો નાવ ઇટ્સ યોર ટર્ન, તારો વારો. વોટ ડુ યુ વોન્ટ નાવ, તારે શું જોઈએ. દર્શિલ સેડ, સર આઈ વોન્ટ સમ ઇલાયચી, મારે ઇલાયચી જોઈએ. યુ મીન કાર્ડેમમ, કાર્ડેમમ જોઈએ. વાય, ડુ યુ હેવ સ્ટોર થ્રોટ, શું તારું ગળું, ગળામાં ખારસ છે. દર્શિલ, રાજુ, મિતેશ એન્ડ રૂપેશ સેડ, નો સર વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી ટુ બી ફ્રોમ યુનિટ 1. યુનિટ 1 ની અમે પ્રેક્ટિસ કરતા હતા સર. મિસ્ટર પરીખ સેડ, ઓ સો ઓલ ધીસ ઇઝ પાર્ટ ઓફ યોર હોમવર્ક, આ બધું તમારું હોમવર્ક છે. તો તમે પણ આ રીતે પ્રેક્ટિસ કરી શકો છો મિત્રો.
અહીંયા વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરતા સર પાસે કશું માગતા નહોતા, પરંતુ આ માગવા માટેના વાક્ય શીખવા માટે અહીંયા મૂક્યા છે. તો આપણે પણ આવી પ્રેક્ટિસ કરીશું. તમે ઇંગ્લિશ સ્પીકિંગ એટલું લખશો યુટ્યુબની અંદર મિત્રો, તો ઇંગ્લિશ સ્પીકિંગના એક પછી એક વિડીયો આવશે. ઇંગ્લિશ સ્પીકિંગ કરતાં પહેલાં જ આપણે થોડીક જરૂરી બાબતો કે જે પાયાના ફંડામેન્ટલ સ્પેલિંગ જરૂરી છે મિત્રો. ઘણી વખતે ઘણા લોકોને સ્પેલિંગ મોઢે કરવા કંટાળો આવે છે. સ્પેલિંગ એ કૂવો છે. કૂવો એટલે શું? કે કૂવામાં પાણી હોય તો અવાડામાં આવે, એટલે કે આપણા ઘર સુધી આવે, આપણા નળ સુધી. કૂવામાં નહીં હોય તો નહીં આવે. એમ શબ્દ ભંડોળ, જેનો બીજો શબ્દ છે વોકેબ્યુલરી. વોકેબ્યુલરીની અંદર સ્પેલિંગ આવશે, સિનોનિમ આવશે, પછી ઓપોઝિટ વર્ડ્સ આવશે. તો આ રીતે નાઉન, એડજેક્ટિવ, એડવર્બ, પાસ્ટ ફોર્મ્સ, પાસ્ટ પાર્ટિસિપલ, આ બધું ઘણું બધું આવશે. આ બધું વોકેબ્યુલરી આપણને આવડવી જોઈએ. તો વોકેબ્યુલરી આવડતી હોય, પાયાના સ્પેલિંગ આવડતા હોય, તો મિત્રો આપણે ગમે તેવું ઇંગ્લિશ સ્પીકિંગ કરી શકીએ. તો વોકેબ્યુલરી મજબૂત હોય એ જ વ્યક્તિ ઇંગ્લિશ સ્પીકિંગ કરી શકે, નહીં તો ઇંગ્લિશ સ્પીકિંગ કરતાં અટકી જાય. તો સ્પેલિંગ પણ દરરોજ 10 મોડે કરશો તો મહિને 300 થઈ જશે, 5 કરશો તો પણ 150 થઈ જશે. આજથી પ્રેક્ટિસ કરજો, 12મા ધોરણ સુધીમાં હજારો સ્પેલિંગ મોડે થઈ જશે મિત્રો. હવે આપણે આગળ એક્ટિવિટી 3 તરફ જઈએ. તો વોકેબ્યુલરી પાવરફુલ કરવાની જવાબદારી વિદ્યાર્થી મિત્રોની છે, માતા પિતાની કે શિક્ષકોની નથી. કારણ કે તમારે ઇંગ્લિશ સ્પીકિંગ કરવું છે તો વોકેબ્યુલરી પણ તમારે પાવરફુલ કરવી પડશે. હવે ફરીથી ડાયલોગ છે. મૈત્રી, પ્લીઝ ક્લોઝ ધ ડોર, ધીસ ઇઝ એન એસી રૂમ. દરવાજો બંધ કર, આ એસી રૂમ છે. તનુ સેડ યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન, બારી ખુલ્લી છે. મૈત્રી સેડ પ્લીઝ ક્લોઝ ઇટ ટુ, બારી પણ બંધ કરી દે. તનુ સેડ ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ, હું જાઉં છું અને બારી બંધ કરી દઉં છું. કિંજુ સેડ ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ, તારો પ્રોજેક્ટ તૈયાર છે. મૈત્રી સેડ યસ ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ. અત્યારે મિત્રો પેન ડ્રાઈવનો જમાનો છે. તમે જાણો છો મોબાઈલ એ પેન ડ્રાઈવ. હજુ ઘણું બધું છે મિત્રો, આપણે લખીશું મોબાઈલ 5-10 કરોડ રૂપિયાની વસ્તુ મોબાઈલમાં છે, તેનો સદુપયોગ કરો મિત્રો. તમારે કોઈ પણ ટેકનોલોજી શીખવી છે મોબાઈલમાં છે. 5-6 ભણો છો, 12માનું શીખવું છે તો 12માના પણ વિડીયો છે, 10માના પણ છે, 8માના છે, કોલેજના પણ છે. કોમ્પ્યુટર નોલેજ જોઈએ છે, મોબાઈલ રિપેરિંગ જોઈએ છે, કોઈ પણ ટેકનોલોજી મોબાઈલમાં છે. પેન ડ્રાઈવ એનો સંગ્રહ કરતું એક સાધન છે, સ્ટોર. જેમ આપણા ઘરની અંદર ગૌ એક પીપડાની અંદર ભરીએ છીએ, એ સંગ્રહ આખું વર્ષ ચાલે છે, એમ પેન ડ્રાઈવમાં સંગ્રહેલું પણ આપણે આખું વર્ષ ચલાવી શકીએ છીએ મિત્રો, અને ગમે ત્યારે જોઈ શકીએ છીએ. ફક્ત ફોટા અને બિનજરૂરી સામાન સિવાય આપણે જરૂરી હોય એ બધું પેન ડ્રાઈવમાં ભેગું કરીએ. સારા લેક્ચર હોય, સારા ભણવાના વિડીયો હોય, સારા એ બધી વસ્તુ પેન ડ્રાઈવમાં સ્ટોર કરી શકાય. તો મોબાઈલ એ લાખો રૂપિયા તમને ઘેર બેઠા શિક્ષણ આપે છે. અત્યારે દુનિયાની કોઈ પણ ઘટના ગમે ત્યાં બને તમે મોબાઈલમાં જોઈ શકો છો. ઘરમાં બેઠા બેઠા, ખાટલામાં સૂતા સૂતા, આરામથી તમે ભણી શકો છો. આવું સુખ તો દુનિયામાં કોઈને મળ્યું નથી, એવું તમને મળ્યું છે. પણ એ મોબાઈલની અંદર જે વિડીયો છે એ આપણા ઉપયોગી કયા છે અને આપણા ઉપયોગી કયા નથી એ પણ નક્કી તમારે કરવાનું છે. મેથ્સના વિડીયો છે, મેથ્સના કયા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. ઇંગ્લિશના વિડીયો છે, ઇંગ્લિશના કયા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે.
કઈ વસ્તુ શીખવા જેવી છે, કોમ્પ્યુટરના વિડીયો છે, કોમ્પ્યુટરના કયા ચેપ્ટર આપણને હેલ્પરૂપ થશે એ ચેપ્ટર આપણે શીખીએ, આ બધું નોલેજ તમારે રાખવાનું છે મિત્રો, બરાબર. યસ ઇટ ઇઝ માય પેન ડ્રાઈવ, સી ઓપન હર બેગ એન્ડ લુક ફોર ધ પેન ડ્રાઈવ. ઓ ધેર ઇઝ નો પેન ડ્રાઈવ ઇન માય બેગ, મારી બેગમાં નથી. આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેઇલ, હું મારા મેઇલમાંથી ડાઉનલોડ કરું. કિંજુ વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ. કિંજુ સેડ સોરી આઈ કાન્ટ, આઈ એમ યુઝિંગ ઇટ નાઉ, અત્યારે હું એનો ઉપયોગ કરું છું. આઈ વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ, હું રિસેસમાં તને પેન ડ્રાઈવ આપીશ, અત્યારે મારે એનો ઉપયોગ ચાલુ છે. તો મિત્રો આ રીતે પેન ડ્રાઈવનો ઉપયોગ તમે તો અમારથી વધારે જાણો છો મિત્રો. ડ્યુરિંગ ધ રિસેસ સમય મૈત્રી સેડ લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ, લંચ બોક્સની વાત છે. કેન આઈ સી ઇટ, મને બતાવો. ઓફકોર્સ બટ આફ્ટર ધ લંચ કમ જોઈન મી, પહેલાં નાસ્તો કરી લે પછી તું જોઈ લેજે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ ડાયલોગ વિશે ચર્ચા કરી. અહીંયા કમ્પ્લીટ ધ ડાયલોગ યુ સેન્ટેન્સ ગીવન ઇન ધ બોક્સ, બોક્સમાં વાક્ય આપ્યા છે નીચે જુઓ એ પ્રમાણે આપણે આ ડાયલોગ પૂરા કરવાના છે. અહીંયા ડાયલોગ છે તો ટીચર સેડ વી આર પ્લાનિંગ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કીટ. આપણે ક્રિકેટ મેચનું આયોજન કરીએ છીએ પણ આપણી પાસે કીટ નથી. તો નીચે વાક્ય આપ્યા છે એમાંથી આપણે એક વાક્ય અહીંયા ડાયલોગમાં લેશું. સર વી વિલ યુઝ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ, સ્ટમ્પની જગ્યાએ આપણે ચેરનો ઉપયોગ કરીશું. ટીચર સેડ ફાઇન બટ વોટ અબાઉટ સ્ટમ્પ. તો ફાઇન, સરે કીધું સ્ટમ્પનો ઉપયોગ કયો કરીશું, તો વી યુઝ ચેર, ચેરનો ઉપયોગ કરીશું. ટીચર સેડ ઓકે મનીષ, દેટ્સ વેરી ગુડ, સમવન શુડ બ્રિંગ બોલ એન્ડ બેટ ટુ. બોલ અને બેટ કોણ લાવશે? સર દેર ઇઝ બોલ એન્ડ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ, આપણા સ્પોર્ટ્સ રૂમમાં બોલ અને બેટ પડ્યો છે. હુ વિલ બ્રિંગ ધ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ, અને ગ્લોવ કોણ લાવશે? વી ડોન્ટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ, વી વિલ પ્લે વિથ ટેનિસ બોલ, આપણે ટેનિસ બોલથી રમીશું. દેટ્સ કરેક્ટ, એન્ડ હુ વિલ બી એમ્પાયર, કોણ બનશે? તો આગળ લખી, સર આઈ થિંક મગનભાઈ ધ મિડ ડે મિલ કુક ઇઝ બિગ ફેન ઓફ ક્રિકેટ, હી કેન બી ધ એમ્પાયર. આપણા મગનભાઈ મિડ ડે મિલના જે રસોઈયા છે એ પોતે એમ્પાયર બનશે, જેમને લગાવ છે. તો આ રીતે આપણે આ એક્ટિવિટી પૂર્ણ કરીશું. ત્યાર પછી નીચે આપ્યું છે, આંખે પાટા બાંધેલો છોકરો, વર્ગમાં ઉભેલા ત્રણ છોકરામાંનો એક અવાજ બદલીને બોલશે. આંખે પાટા બાંધેલો છોકરો વર્ગમાં ઉભેલા બીજા છોકરાઓ પાસે જઈને બોલશે. વર્ગમાં ઉભેલ ત્રણ છોકરાઓમાંનો બીજો છોકરો અવાજ. તો મિત્રો અહીં એક રમત છે, આંખે પાટા બાંધી અને બીજા મિત્રોને શોધવો ક્યાં ફરે છે, કઈ દિશામાં જાય છે, એની પાછળ પાછળ જવું. આ બધી રમતો છે, રમતો રમવી, પણ એ રમતો આપણને નુકસાન ન કરે એ રીતે રમવી. ઘરની અંદર કોઈ એવી તીક્ષ્ણ વસ્તુ ના હોય તો આંખે પાટા બાંધી અને કોઈ પણ રમત રમી શકાય, પણ જ્યારે આંખે પાટા બાંધ્યા હોય ત્યારે આપણને કશું દેખાય નહીં, એટલે કંઈ તીક્ષ્ણ વસ્તુઓ હોય તેનું ધ્યાન રાખવું. ક્લાસરૂમની અંદર ક્યારેય એવી રમત રમવી નહીં, કારણ કે બેન્ચીસને બધું હોય છે. તો મિત્રો આપણે એક્ટિવિટી 3 સુધી આજે ડિસ્કસ કરી, હવે આપણો એક્ટિવિટી 4 તરફ જઈએ. તો એક્ટિવિટી 4માં આપણો મેઇન પાર્ટ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. તો આપણે બધા વિવિધ વાનગીઓથી ટેવાયેલા છીએ, તો આપણે આજના વિડીયોની અંદર એક્ટિવિટી 3 કમ્પ્લીટ કરી હવે નેક્સ્ટ વિડીયોની અંદર એક્ટિવિટી 4 વિશે સમજાવશું. ટેસ્ટ ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આપણે વાનગીના, ગુજરાતીઓ વાનગીના બહુ શોખીન હોય છે એવું આખા ઇન્ડિયામાં કહેવાય છે કે ખાવાના શોખીન તો ગુજરાતીઓ, ખાવા માટે 50-100 કિલોમીટર દૂર પણ જાય અને સારી સારી વાનગીઓ ખાય. અહીંયા એક એવી જ વાનગી વિશે ડિસ્કસ કરી છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો મિત્રો ત્યાં સુધી રજા લઈએ, પરંતુ તમને જે કીધું કે ઇંગ્લિશ સ્પીકિંગ માટે આપ ઇંગ્લિશ સ્પીકિંગના પણ વિડીયો જોજો, વોક્યુબ્યુલરી પાવરફુલ કરજો, છઠ્ઠા ધોરણની ચોપડી ગાઈડ જે પણ વસાવવાનું હોય વસાવી લેજો, એમાંથી સ્પેલિંગ મોઢે કરજો, ભૂતકાળના રૂપો વિરોધી શબ્દો આ બધું મોઢે કરજો અને હોશિયાર બનજો. જય સ્વામિનારાયણ.